નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજે સવારે આપણે જે વિડીયો મૂક્યો તેમાં આપણે જોઈ ગયા કે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે સરપંચ અને સભ્યમાં કયા ગામમાં કેટલા ફોર્મ ભરાયા તે જોવું હોય તો ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય. તો તેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવેલી હતી કે સર, તેમાં કયા ગામમાં કેટલા ફોર્મ ભરાયા તે તો જોવા મળે છે, પણ તેમાં સભ્યોમાં નામ બતાવતા નથી. સરપંચમાં ક્લિક કરીએ છીએ તો નામ બતાવે છે, પણ જે સભ્ય મેમ્બર તરીકે ફોર્મ ભરેલું હોય તેઓના ઉમેદવારોના નામ બતાવતા નથી. તો અત્યારના આપણા આ વિડીયોમાં આપણે સરપંચ અને સભ્યમાં કોને કોને ફોર્મ ભર્યું તે જોવા માટે નવી રીત કઈ છે અને તે મોબાઈલ પર કેવી રીતે જોઈ શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ગ્રામ પંચાયત ચૂંટણી 2021 અન્વયે સરપંચ અને સભ્યમાં કોને કોને ફોર્મ ભર્યું તે તમારે જાણવું હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં આપણે તે કોને કોને ફોર્મ ભર્યું તે અંગેનો રિપોર્ટ નવી રીતે કઈ રીતે જોઈ શકાય તેના વિશે માહિતી મેળવીશું. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમારા ગામમાં સરપંચ અને સભ્યમાં કોને કોને ફોર્મ ભર્યું છે તે કેવી રીતે જોવું તેના અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં છું. તો મિત્રો, આપણે બ્રાઉઝર પર આવી ગયા છીએ અને આપણે સવારે જે વિડીયોમાં જોઈ તે વેબસાઇટ ખોલી લીધી છે, sec-pol.gujarat.gov.in. આ વેબસાઇટ ખોલી લીધા પછી આપણે અહીંયા નોમિની ડિટેલમાંથી આ વિગત જોઈ રહ્યા છીએ, જેમાંથી અહીંયા આપણે હાલમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલ છે. તો તે અન્વયે અહીંયા ભાવનગરના જે કંઈ તાલુકાઓ છે તે તાલુકાઓ જોવા મળી રહ્યા છે, અને તેના નીચે આપણે જે તાલુકો છે તે મહુવા સિલેક્ટ કરી લીધો છે. તો અહીંયા મહુવાના જે કંઈ ગામો છે તે ગામોનું લિસ્ટ પ્લે થઈ રહ્યું છે, અને તેની સામે તેની જે કુલ વોર્ડની સંખ્યા, સરપંચ અને તેની સામે ભરાયેલા ફોર્મની વિગત જોવા મળી રહી છે. હવે અહીંયાથી આપણે ક્લિક કરીએ છીએ કે કોઈ વોર્ડમાં ક્લિક કરીએ તો તેમાં માત્ર ને માત્ર સરપંચ તરીકે કોણે ફોર્મ ભર્યું તેના નામ જોવા મળી રહ્યા છે, જેથી ઘણા બધા દર્શક મિત્રોની કોમેન્ટ હતી કે સર, આમાં આપણે મેમ્બર એટલે કે સભ્ય તરીકે ફોર્મ ભરેલું હોય તેઓના નામ ઓનલાઈન જોવા મળતા નથી. તો તે કયા કારણથી નથી જોવા મળતા અને તે જોવા માટે શું કરવું તે જણાવશો. તો આપણે આ જે વોર્ડમાં કોને કોને ફોર્મ ભર્યા હોય તે જોવા માટે આ સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યા છીએ. તો તેના માટેની હું નવી એક લિંક આપી દઈશ જે આપણી પાસે આવેલ છે. તો તેના માટે અહીંયા એડ્રેસ બારમાં તમે જોઈ શકો છો. તો આ લિંક બહુ લાંબી છે, જેથી હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપી દઈશ, અને પહેલી કોઈ કોમેન્ટ કરજો જેમાં કોમેન્ટ કરી અને તે લિંકને હું પિન કરી દઈશ, જેથી ત્યાંથી ક્લિક કરી અને તમે આ પ્રમાણેનો રિપોર્ટ જોઈ શકશો. તો આ પ્રમાણેનો રિપોર્ટ જોવા માટે તમારે સૌપ્રથમ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી જે ગ્રામ પંચાયતનું લિસ્ટ તમે જોવા માગતા હોય તે ગ્રામ પંચાયતનું નામ સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી ટાઈપ છે. તો ટાઈપમાં મેમ્બર કે સરપંચ એટલે કે સભ્યની વિગત જોવા માગો છો કે સરપંચની ફોર્મની વિગત જોવા માગો છો. જો સભ્યની વિગત જોવા માગતા હોય તો અહીંયાથી તમારે વોર્ડ નંબર સિલેક્ટ કરી લેવાના રહેશે, અને સિલેક્ટ ઓલ રાખશો તો બધા વોર્ડની વિગત જોવા મળશે. અને ત્યાર પછી સ્ટેટસ છે, સ્ટેટસમાં ઓલ અપલોડેડ અને નોટ અપલોડેડ એવા ત્રણ ઓપ્શન જોવા મળશે, તો તેની વિગત આપને બતાવી દઉં. આપણે અહીંયા ઉદાહરણ તરીકે કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરી લઈએ છીએ. તો ચાલો આપણે અહીંયા ભાવનગર જિલ્લો સિલેક્ટ કરી લીધો છે. જેવું આપણે ભાવનગર જિલ્લો સિલેક્ટ કર્યો તો અહીંયા તાલુકામાં તેના ઓપ્શન ખુલી જાય છે. તો અહીંયા આપણને જે ભાવનગર જિલ્લો સિલેક્ટ કર્યો તેના તાલુકા જોવા મળી રહ્યા છે. તો તેમાંથી આપણે તાલુકો સિલેક્ટ કરી લઈએ છીએ તો તે સિલેક્ટ કરતાં આપણને અહીંયાથી ગ્રામ પંચાયતના નામ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મહુવા તાલુકાના તમામ ગામનું લિસ્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે,
तो आमांथी आपणे कोई पण एक गाम सिलेक्ट करी लईए। तो मित्रों आपणे गामनुं नाम सिलेक्ट करी लीधुं छे अने पेज प्रोसेस थई रह्युं छे। अहींया तमे जोई शको छो अने पेज प्रोसेस थई गया पछी आपणे जो मेम्बरनी डिटेल जोवा मांगता होय तो मेम्बर उपर क्लिक राखवानुं छे अने सरपंचनी विगत जोवा मांगता होय तो सरपंच उपर क्लिक करी देवानुं छे। तो आपणे बंने वारफरती જોઈશું। तो पहला आपणे मेम्बर उपर क्लिक राखीए छीए। तो अहींयाथी आपणने अलग अलग वर्ड सिलेक्ट करवा माटे ऑप्शन आवी जाय छे। तो चलो पहला आपणे सिलेक्ट ऑल उपर राखी દઈએ છીએ અને ત્યાર પછી સ્ટેટસમાં આપણે ત્રણ ઓપ્શન જોઈ શકો છો, ઓલ અપલોડેડ અને નોટ અપલોડેડ। તો આપણે ઓલ રાખી દઈએ છીએ અને ત્યાર પછી અહીંયા વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરી દઈએ છીએ। જે ક્લિક કરતા પેજ પ્રોસેસ થશે અને આ પ્રમાણે તમે જોઈ શકો છો કે ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામનું આપણે સિલેક્ટ કરેલ છે ઉદાહરણ તરીકે। તો તેમાં કોને કોને ફોર્મ ભર્યા તેમની તમામની વિગત અહીંયા જોવા મળી રહી છે। તો આ વિગતમાં સૌપ્રથમ આપણને અહીંયા વોર્ડનું નંબર જોવા મળી રહ્યું છે, ત્યાર પછી તે વોર્ડમાં તે કેન્ડિડેટનો નંબર જોવા મળી રહ્યો છે એટલે કે કયા ક્રમે તે વ્યક્તિએ ફોર્મ ભરેલું છે, ત્યાર પછી તે કેન્ડિડેટનું નામ જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ અહીંયા વ્યૂ એફિડેવિટના બટન જોવા મળી રહ્યા છે। તો અહીંયા ક્લિક કરતા જે અરજદારે એકરારનામું આપેલ હશે તે એકરારનામું જો અપલોડ થયેલું હશે તો તમે અહીંથી ડાઉનલોડ કરી અને જોઈ શકો છો અને જો અપલોડ નહીં થયું હોય તો તમે ડાઉનલોડ નહીં કરી શકો। તો આ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે કયા વોર્ડમાં કયા વ્યક્તિએ ફોર્મ ભરેલું છે તે તમે તમારા મોબાઈલથી જ જોઈ શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો વોર્ડ નંબર 9માં કોને કોને ફોર્મ ભરેલા છે। તો આ પ્રમાણે તમે પણ તમારા ગામની યાદી છે તે જોઈ શકો છો। તો ત્યાર પછી તમને બતાવું કે કોઈ એક વોર્ડનું સેપરેટ તમે જોવા માંગતા હોય તો અહીંયા વોર્ડનો નંબર સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી વ્યૂ રિપોર્ટ આપશો તો માત્ર તે વોર્ડના જે કંઈ નામ હશે તે નામ આપણને જોવા મળશે અને સરપંચની વિગત જોવા માંગતા હોય તો અહીંયાથી સરપંચ સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરી દઈશું। જે ક્લિક કરતા મિત્રો આપણને અહીંયા જે કેન્ડિડેટ છે એટલે કે ઉમેદવાર તે ઉમેદવારના નામો જોવા મળી રહ્યા છે। હવે જો તમે અહીંયા વ્યૂ એફિડેવિટ ઉપર ક્લિક કરશો તો તે વ્યક્તિનું એફિડેવિટ એટલે કે એકરારનામું જે અપલોડ થયેલું હશે તે આપણે ડાઉનલોડ થઈ જશે અને તેનું એકરારનામું આપણે જોઈ શકીએ છીએ। તો ચાલો આ પ્રોસેસ થઈ જશે તો હવે આપણને એકરારનામું સેવ કરવા માટેનું જણાવી રહ્યું છે, જેને આપણે સેવ કરી લઈએ અને ત્યાર પછી તે ફાઇલ જો આપણે ખોલી અને જોવી હોય તો તે ફાઇલને ખોલીને પણ જોઈ શકીશું। તો આ પ્રમાણે મિત્રો જે તે વ્યક્તિનું એકરારનામું પણ તમે જોઈ શકો છો। તો આખે આખું એકરારનામું ટોટલ 10 પેજ અહીંયા અપલોડ થયેલા જોવા મળી રહ્યા છે। તો આ પ્રમાણે મિત્રો તમે પણ તમારા ગામના વોર્ડ કે સરપંચ તરીકે કોણે કોણે ફોર્મ ભરેલા છે તેમાં તે વ્યક્તિએ શું શું એકરારનામું આપેલું છે શું શું વિગતો દર્શાવેલી છે તે જોવા માગતા હોય તો તમે જોઈ શકો છો અને આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી કરી અને જો તમે જોવા માગતા હોય તો એકદમ સરળતાથી આ વિગત જોઈ શકો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।